Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, in this video we discuss about our next topic, which is cupola furnace. Cupola furnace વિશે આપણે આ લેક્ચર ની અંદર વાત કરશું. મારું નામ છે પ્રતીક છનિયારા અને નેક્સ્ટ હવે જોઈએ આપણે cupola furnace ની અંદર તેના માટે આપણે પહેલા પ્રીવિયસ લેક્ચર જે છે એનો થોડું રિવિઝન કરી લઈએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ વાત કરી હતી કે મેટલ ને કોઈ પણ જ્યારે મેલ્ટ કરવામાં આવે છે ત્યારે એને ફર્નેસ ની અંદર નાખવામાં આવે છે. ફર્નેસ ની અંદર એટલે કે એક ભઠ્ઠી ની અંદર, ભઠ્ઠી ની અંદર એક ક્રુસિબલ પણ હોય કે ક્રુસિબલ ની અંદર તમે મેટલ ને જે છે હાયર ટેમ્પરેચર ઉપર તમે એને મેલ્ટ કરી શકો અને એ ભઠ્ઠી ને જે છે તમારે હાયર ટેમ્પરેચર ઉપર લઈ જવાની અને એમાં ધાતુ જે છે એ ઓગળી જશે. હવે એ ડિફરન્ટ મેટલ ની જે ફર્નેસીસ હોય એના જે ટેમ્પરેચર હોય, જેવું મેટલ હોય, જે મેટલનું જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર પ્રમાણે તમારે એની ભઠ્ઠી જે છે એ તમારે ડિઝાઇન કરવી પડે અથવા તો તેવા પ્રકારની ભઠ્ઠી લેવી પડે કે જે ફર્નેસ જે છે એ તમને એ મેટલને મેલ્ટ કરવા માટેનું ટેમ્પરેચર જે છે એ ત્યાં સુધી સસ્ટેન કરી શકે અને ત્યાં સુધી લાવી આપે. ધ ડિફરન્ટ મેટલ્સ ઇઝ ઇક્વલ ટુ ડિફરન્ટ મેલ્ટિંગ પોઈન્ટ્સ. આ વાતની આપણને ખાસ ખ્યાલ હતી કે મેટલ જે છે એમાં જેટલો પણ બદલાવ આવશે અથવા તો જેટલી પણ મેટલના પ્રકાર છે તે પ્રમાણે મેટલ બદલે એટલે એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ બદલશે. નેક્સ્ટ આવે છે એની અંદર ટાઈપ્સ ઓફ ફર્નેસીસ. તો આપણે ટાઈપ્સ ઓફ ફર્નેસ ની અંદર જોયું હતું કે આપણે પ્રીવિયસ સેશનની અંદર ક્રુસિબલ ફર્નેસ, ક્રુસિબલ ફર્નેસ ની અંદર કોક ફાયર્ડ, સ્ટેશનરી ગેસ ઓર ઓઇલ ફાયર્ડ ક્રુસિબલ ફર્નેસ, પછી ટિલ્ટિંગ ટાઈપ ફર્નેસ, પછી પોટ ફર્નેસ જોયું હતું, પછી રોટરી ફર્નેસ, પછી ઇલેક્ટ્રિક ફર્નેસ. ઇલેક્ટ્રિક ફર્નેસ ની અંદર ડાયરેક્ટ આર્ક, ઇનડાયરેક્ટ આર્ક, ઇન્ડક્શન આર્ક અને ક્યુપોલા ફર્નેસ, વિચ ઇઝ મોસ્ટ આઈએમપી. સો ફ્રોમ નાવ હવે આપણે ક્યુપોલા ફર્નેસ વિશે જોશું કે જે બહુ જ મોસ્ટ આઈએમપી છે. તો ખાસ આપણે વિડીયો જે છે એ વ્યવસ્થિત આખો અને પૂરેપૂરો જોઈએ. આની અંદર તમને એક જે છે એનિમેટેડ એક વ્યૂ તમને આપેલો છે. પહેલા તો હું તમને એક આમ તો જો કે આખા ક્યુપોલા ફર્નેસ જે છે હું તમને બે કે ત્રણ વાર તમને રિપીટ કરીશ એમ કયો તો પણ ચાલશે. તો આની અંદર સૌથી પહેલા જે છે આ જે છે એ સ્પાર્ક અરેસ્ટર છે આખા આખું, બરાબર. સ્પાર્ક અરેસ્ટર જે છે એની અંદર જે છે જે સ્મોક અને જે ગેસીસ જે છે એ જ્યારે અહીંયા ફર્નેસમાંથી બહાર આવશે ત્યારે સ્પાર્ક અરેસ્ટર જે છે અહીંયા એને ફિલ્ટર કરશે અને જે બહાર ગેસીસ જે નીકળશે એ એર પોલ્યુશન ન ફેલાવે એવી રીતના એર ફિલ્ટર થઈ અને પછી બહાર નીકળે એનું કામ જે છે એ સ્પાર્ક અરેસ્ટરનું છે. પછી એની આસપાસમાં જે છે આ છે સ્ટીલની શેલ, એની અંદર જે છે આ લાઇનિંગ્સ હોય છે અને એની અંદર આ બ્રિક્સ એટલે કે ઈંટો છે, ઈંટો એની સાથે રિફ્રેક્ટરી લાઇનિંગ એટલે કે ઈંટોની લાઇનિંગ અને સાથે સાથે એની ઉપર સ્ટીલની શેલ હોય છે. એની બાજુમાં અહીંયા જે છે જે ચાર્જિંગ ડોર, ચાર્જિંગ ડોર એટલે કે વર્કર જે છે અહીંથી ઉપર આવી અને અહીંયા આવી અને વસ્તુ મેટલ જે છે એમાં ચાર્જ કરશે, ચાર્જ કરશે. ચાર્જ કરવાની અંદર પણ પાછા એમાં સ્ટેપ બાય સ્ટેપ ચાર્જ કરવામાં આવે. ક્યુપોલા ફર્નેસ જે છે એક આખી એક સિસ્ટમેટિક પ્રોસેસ છે. એની અંદર જે છે ઓનલી મેટલ કે ઓનલી કોક એવી રીતે નથી આવતું, એમાં ત્રણ વસ્તુઓનું મિશ્રણ આવે છે. ખાસ અહીંયા સમજો, સૌથી પહેલા આવે છે અહીંયા નીચે જો ફ્લક્સ, અહીં લખેલું છે ફ્લક્સ, બરાબર. પછી આવશે મેટલનું એક લેયર, પછી આવશે પાછું કોક, જોર્યું કોક, કોક એટલે કોલસો, પછી વરી પાછું ફ્લક્સ, પછી મેટલ, કોક, ફ્લક્સ, પછી મેટલ. આવી રીતના સિસ્ટમેટિક વેથી એની અંદર જે છે ઈચ એન્ડ એવરી મેટલ જે છે એમાં ઈચ એન્ડ એવરી કન્ટેન્ટ જે છે એમાં નાખવામાં આવે છે અને બધાના કન્ટેન્ટ જે છે એનું એક પ્રમાણ પણ છે. એ આપણે હમણાં નેક્સ્ટ આપણે જોશું. અહીંયા જે છે વોટર પંપ છે. વોટર પંપ જે છે એ અહીંયા પાણી જે છે એને સર્ક્યુલેટ કરે છે અહીંયા આસપાસમાં કે જ્યાં કોક, ફ્લક્સ અને મેટલ જે છે બધું બેલ્ડ થાય ને, જેના હિસાબે જે છે ભઠ્ઠી જે છે એની બહારની સાઈડની અંદર વધારે જે છે એ ગરમ ન થાય અને જે છે એ મેટલ ઓગળી અને ટૂંકમાં જે છે એ ફર્નેસ જે છે એ બ્લાસ્ટ થવાની શક્યતા ઓછી રહે. એની બાજુમાં અહીંયા એરના ટુયર્સ પણ હોય. એરના ટુયર્સ જે છે હું તમને આના પછીની નેક્સ્ટ સ્લાઇડ્સમાં હું તમને બતાવીશ. એરના ટુયર્સ, ટુયર્સ જે છે એ શું કામ કરે છે, અંદર જે છે એ હવા આપવાનું કામ કરે છે. કારણ કે ઓક્સિજન
હવા દ્વારા જ અંદર આવે છે અને હવા આવશે તો જ જે છે એ કોલસો જે છે એ સળગશે. એટલું આપણે સમજાઈ ગયું. હવે આવે છે નીચે ટેપિંગ સ્પોટ. ટેપિંગ સ્પોટ એટલે કે જ્યારે મેટલ જે છે એ મેલ્ટ થશે એટલે અહીંથી નીચે રહેશે અને એ નીચે રહેલી મેટલ જે છે બરાબર એ આ ટેપિંગ સ્પોટ દ્વારા જે છે ને એ નીચે આવશે અને નીચે એક લેડલ ડોલ બરાબર છે એટલે લેડલ એક હશે રિફ્રેક્ટરી મટીરિયલની બનેલી એક આખી ડોલ હોય કે જેની અંદર મેટલ જે છે એ ઓગળેલી હાલતમાં પીગળેલી હાલતમાં અહીંયા ભરવામાં આવે અને એની બાજુમાં અથવા તો જ્યાં પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે જ્યાં પછી મોલ્ડ રાખેલું હશે તેની અંદર સીધે સીધું રેડી દેવામાં આવે છે. આનાથી અમને એક પ્રિવ્યુ મળી ગયું કે કઈ રીતના ક્યુપોલો ફર્નેસ કામ કરે છે. અહીંયા નીચે જે છે એ બે આવી રીતના બે આ સ્ટેન્ડી આપેલી છે બરાબર, એને પ્રોપ કહેવામાં આવે. પ્રોપ PROP પ્રોપ. પ્રોપ જે છે એ સપોર્ટનું કામ કરે છે. આની ઉપર જે છે અહીંયા એક આખો ડોર હોય છે. એ ડોર જે છે ને એ જ્યારે આ ક્યુપોલા ફર્નેસ બંધ કરવામાં આવે અથવા તો ક્યુપોલા ફર્નેસને સાફ કરવાની હોય ત્યારે આ પ્રોપ જે છે એ બંનેને અહીંથી ખસેડી લેવામાં આવે છે અને આ પ્રોપ નીકળી જશે એટલે છે ને ચાર્જિંગ ડોર જે ઓપન થઈ જશે. ચાર્જિંગ ડોર નહીં પણ નીચેનો જે સપોર્ટિંગ જે હશે એ ઓપન થઈ જશે અને નીચે બધું રો મટીરિયલ કાચું આપણે કહી શકીએ કચરો જે પણ હશે કોલસાનો ને એનો એ બધું અહીં નીચે પડી જશે. એટલે નીચે પડી જશે એટલે ટૂંકમાં નીચે જે છે એ આખે આખું એક રાખવામાં આવે બોક્સ કે જેની અંદર ભરાઈ જાય અને સીધું પછી એને બહાર નાખી આવવામાં આવે. એ વાત તો આપણને ખ્યાલ આવી જાય. આ જે છે એ બોટમની પ્લેટ છે કે જેની પર સપોર્ટ કરીએ હે ને આખે આખું આ જે છે હોય અને આ જે છે એ બધા જે એના ફ્લોરના માઉન્ટિંગ છે એટલે આપણે ખ્યાલ આવી જાય કે આની ઉપર જ આખે આખું ક્યુપોલા ફર્નેસ જે છે ને એ ઊભું હોય છે. તો આપણને એક જે છે એક પ્રિવ્યુ મળી ગયો, એક ખ્યાલ આવી ગયો કે ક્યુપોલા ફર્નેસ કઈ રીતના કામ કરે છે. ઓકે, હવે આની અંદર જો તમને કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો નેક્સ્ટ સ્લાઇડ્સની અંદર કવર થઈ જશે પણ અહીં તમે ધ્યાન રાખજો ખાસ. હવે હું તમને અહીંયા જે છે એનો કન્સેપ્ટ અને એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે અને વળી પાછું હું તમને થોડુંક થિયરિટિકલ બેઝિસ ઉપર પાછું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ડાયામીટર ઓફ સિલિન્ડર. તો આ સિલિન્ડર જે છે એ સિલિન્ડરનો ડાયામીટર કેટલો છે તો 90 to 200 સેમી સિલિન્ડરનો ડાયામીટર હોય. 90 to 200 સેમી હાઈટ એની કેટલી હોય તો 4 to 5 times ઓફ ડાયામીટર ઓફ સિલિન્ડર. એટલે કે આ જે ડાયામીટર જે છે એ જેટલો હશે એનાથી 4 to 5 ગણી વધારે એની હાઈટ હશે. હાઈટ ઓકે. પછી આવે છે એની રીડ્થ. એની રીડ્થ જે છે એ 6 to 12 mm હોય, સ્ટીલની બનેલી. આ જે હમણાં વાત કરી બરાબર છે. પછી વાત આવે ફાયર બ્રિક્સ. ફાયર બ્રિક્સ એટલે આની અંદર ઈંટો જે છે એની આખી આખી દિવાલ બનેલી હોય, એ 6 to 12 mm સ્ટીલની જે આખું લેયર હોય એની અંદર આવેલી હોય. પછી એની નીચે આવે છે પ્રોપ સપોર્ટ. પ્રોપ સપોર્ટ એટલે આ જે સળિયા અહીંયા જે રાખેલા છે બધે પ્રોપ સપોર્ટ. પછી આવે છે વિન્ડ બેલ્ટ. જો અહીંયા જે છે અહીંયા બાજુમાં જે વિન્ડ બેલ્ટ હોય, મેં હમણાં જ કીધું વિન્ડ બેલ્ટ જે છે એની બાજુમાં ટુયર્સ હોય. ટુયર્સ જે છે એટલે કે હવાબારી જેવું કામ કરે છે કે જેની અંદરથી હવા જે છે એ અંદર જતી હોય. ટેપ હોલ. ટેપ હોલ એટલે કે અહીંથી જ્યાંથી મેટલ જે છે એ ઓગળેલું હોય અને પછી જ્યારે એને બહાર કાઢવામાં આવે ને એ હોલ નળ. પછી આવે છે ચાર્જિંગનો ડોર. અહીંયા છે ચાર્જિંગનો ડોર. ઓકે, પછી આવે છે સ્પાર્ક અરેસ્ટર અને હિયર ઇઝ સ્પાર્ક અરેસ્ટર. ધીસ ઓલ ધ થિંગ્સ યુ હેવ ટુ રાઇટ ઇન ટુ અ થિયરેટિકલ બેઝિસ. આ બધી વસ્તુઓ જે છે તમારે આવી રીતના પોઈન્ટ્સમાં યાદ રાખવાની છે અને પછી આ બધી વસ્તુઓ જે છે એને લાઇન બન્સ અથવા તો આપણે એમ કહી શકીએ એક શોર્ટ નોટ જેવું તરીકે કે એવી રીતના જે છે એ તમારે લખતું જવાનું હોય કે ડાયામીટર ઓફ સિલિન્ડર કેટલો થશે તો કે 90 to 200 સેન્ટીમીટર થશે અને એની હાઇટ હશે તે અંદાજી 4 to 5 ગણી હશે એના સિલિન્ડરના ડાયામીટર કરતા, જાડાઈ એટલી હશે. ફાયર બ્રિક્સ આમાં નાખવામાં આવે છે અંદરની બાજુમાં, પ્રોપ સપોર્ટ નીચે હોય છે. એવી રીતના એમ આ ઊંચા નીચે થાય ઉપર નીચે થાય તો એથી કાંઈ પ્રશ્ન નથી પણ મોસ્ટલી બધું આવી જાય એવો પ્રયત્ન કરીશું આપણે. નેક્સ્ટ હવે જોઈએ એના પછી તો ક્યુપોલા ફર્નેસનો એક બેઝિક પછી થિયરિટિકલ પોર્શન હું તમને અહીંયા પાછું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે છે એ આપણે જે વાત કરી હમણાં કે સી એમ અને એફ કોક ફ્લક્સ અને મેટલ કઈ રીતના નાખવામાં આવે છે તો એના હે ને ડિફરન્ટ લેયર્સ જો હું અહીં તમને સમજાવવા માટે મેં તમને અહીંયા એક બીજી ફિગરો અહીં બધી એડ કરેલી છે. એમાં હું પહેલાં તમને હું આ ફિગર સમજાવીશ. અહીંયા ફિગર ઉપર તમે ધ્યાન રાખજો. ડોર મેટલ કોક એન્ટર સીયર. અહીંયા જે છે ને એ ડોર છે. આ ડોર દ્વારા જે છે ને મેટલ જે છે ને અંદર એન્ટર કરાવડાવવામાં આવે છે. એટલે એઝ એન એક્ઝામ્પલ આપણે પ્રીવિયસ ફિગરમાં આ સાઈડ હતું, આ સાઈડ આ સાઈડ છે, એમથી કાંઈ ફરક પડતો નથી. ખાસ ધ્યાન રાખજો આપણું ઇમ્પોર્ટન્ટ જે છે એ અંદર રહેલો કન્સેપ્ટ છે. ઓકે, હવે આની અંદર શું છે જો અહીંયા જે છે એ જો આ ટેપિંગ મેટલ હોલ એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંથી મેટલ જે છે એ બહાર કાઢવામાં આવે છે પીગડેલી. અહીંયા કોક એટલે કે આ રહ્યો જો આ કોલસો છે બરાબર. પછી જો આ જે છે એ આખે જે અહીંયા બ્લાસ્ટ એર ઇન
બ્લાસ્ટ એર ઇન એટલે કે અહીંયા એક પંપ હોય કે જેના દ્વારા હવા જે છે એને પ્રેશર કરી અને અંદર નાખવામાં આવે અને આને કહેવામાં આવે ટુયર્સ જો અહીંયા લખેલું છે ટી યુ વાય આઈ વાય ઈ આર ઈ એસ ટુયર્સ ટુયર્સ એટલે ટૂંકમાં એક પ્રકારની હવાબારી જેવું કામકાજ હોય હવે ઓક્સિજન મળે તો જ કોલસો સળગે ને એ આપણે ધ્યાનમાં રાખીએ એટલે ટુયર્સ આપણને મગજમાં ઉતરશે હવે અહીંયા જે છે એ કોલસાનું આખું લેયર છે અહીંયા સુધી બરાબર પછી એની ઉપર જે છે વરી પાછું અહીંયા મેટલ આવશે ઓકે પછી વરી પાછું અહીંયા જે છે એ કોલસો આવે વરી પાછું મેટલ આવશે પછી વરી પાછું કોલસો આવે વરી પાછું મેટલ આવશે આની વચ્ચે અહીંયા જે છે ફ્લક્સ આવે છે ફ્લક્સ આની આમાં લીધેલું નથી મે બી તો એમાં ફ્લક્સ પણ આવશે ફ્લક્સ જે છે એ શું કામ કરશે એ આપણે હમણાં જોઈએ પણ ટૂંકમાં એ ત્રણેય પ્રકારના લેયર હોય અહીંયા સેન્ડનો ડોર છે સેન્ડનો ડોર એટલે કે આખો રેત માટીનો બનેલો વ્યવસ્થિત ડોર હોય જેના હિસાબે જે છે એ બહારની સાઈડમાં જે મેટલનો ડોર હોય ને તો પાતળો હોય ને તો એ ઓગળી ન જાય બરાબર અને આ જે છે ને એ ટેપર ફોર્મમાં હોય નીચે આખું સેન્ડ જે છે ને એ હેમરિંગ કરી દબાવી અને એ ભરેલી હોય અને આ નીચેના જે છે ને એ સ્વિંગ ડોર છે મેં હમણાં જ કીધું હતું કે નીચે પ્રોપના સપોર્ટ હોય બે આવી રીતના સપોર્ટ હોય બે સ્ટેન્ડ વન મિનિટ હા તો અહીંયા છે જારી પ્રોપ બાર ઓકે આવી રીતના પ્રોપના સપોર્ટ હોય અહીં ઉપર જે છે એ બંને ડોર છે અને અહીંયા જે છે એ જે છે એની પર ટેપર ફોર્મ ની અંદર જો આવી રીતના જો સેન્ડ જે છે ને આવી રીતના એ હેમર કરેલી ટૂંકમાં ટીપેટ કરી ટેપ કરેલી રાખેલી હોય આવી રીતના એમ અને આને આમ ક્રોસમાં એટલા માટે રાખેલી હોય કે જે સાઈડથી તમારે મેટલને કાઢવાની હોય ને એ સાઈડ એનો ઢાળ આપેલો હોય જેથી કરીને મેટલ સીધે સીધી બહાર નીકળી શકે બરાબર નકર તો અહીંયા ઉપરને ઉપર રહીએ તો એવી રીતનો એનો ઢાળ રાખેલો હોય મેટલ સેન્ડનો બરાબર અને આ જે છે એ સ્લેગ હોલ છે સ્લેગ હોલ જે છે એ અહીંયા મેટલ જે મેલ્ટ થશે એની ઉપર થોડી ઘણી જે અશુદ્ધિઓ હશે ને એ અશુદ્ધિઓને એક સળિયા વડે બહાર કાઢવા માટે અહીંયા સ્લેગ હોલ રાખેલો હોય છે સ્લેગ એટલે કે અશુદ્ધિ સ્લેગ હોલ એટલે અશુદ્ધિઓ જે છે ને અહીંથી થોડી ઘણી આપણે ઉપર જે તરતી હોય ને અશુદ્ધિઓ એ અશુદ્ધિઓ ઘણી મેટલ જે છે ને એ ન ઓગળે અથવા તો એની અંદર રેતીના કણો ક્યાંક તે એવું કઈ વસ્તુ આવી ગઈ સિલિકાના કણો કોલસાની કણો આ બધી વસ્તુ ઉપરથી જે છે ને એ આવી રીતના એક સળિયા વડે કે એવી રીતના જે છે ને આવી રીતના બહાર કાઢી લેવામાં આવે ઓકે તો આ હતી વાત આખી આખી અંદર કોક ફ્લક્સ કોક અને બરાબર જો અહીંયા જો તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે જો આ ટુયર છે એટલે કે જો હવા બારીઓ છે જો અહીં લખેલું છે ટી યુ વાય આર ઈ બરાબર જો આ સ્લેગ છે સ્લેગ એટલે અશુદ્ધિઓ કે જેને બહાર કાઢવામાં આવે છે સ્લેગ હોલ દ્વારા અને અહીંયા જે છે ને એ મોલ્ટન મેટલ છે એ મોલ્ટન મેટલ અહીંથી બહાર કાઢવામાં આવે છે આ લેગ છે એટલે કે પગ હવે અહીંયા તમે જોશો તો આ વિન્ડ બોક્સ છે આપણે હમણાં જ વાત કરી હતી આ કોલસો છે એની ઉપર આ જો ફ્લક્સ છે એની ઉપર આવે છે મેટલ અહીંયા પછી વળી પાછો કોક પછી ફ્લક્સ પછી મેટલ એવી રીતના રાખવામાં આવે અને અહીંયા જે છે તમારો ચાર્જિંગનો ડોર છે આમાં જરી ઊંચો આપેલો છે અને અહીંયા જે છે એ તમારો સ્પાર્ક અરેસ્ટર ઓકે હવે આની અંદર આપણે એ જોઈ લઈએ કે એનું લેવલ જે છે એ કઈ રીતના આમાં આપવામાં આવે છે હા જો અહીંયા તમને ખ્યાલ આવશે કે નેટ જે છે કઈ રીતના જે પોલા ફોર્મ જે છે ને એ કામ કરતી હોય તો જો આ જે છે ને આખા લેગ જે છે આની નીચે અહીંયા પ્રોપ સપોર્ટ ને એ બધી વસ્તુ આપેલી છે અને આ ભાઈ જે છે ઉપરથી સ્લેગ કાઢે છે અને આ બધી વિન્ડ બેલ્ટ છે બરાબર વિન્ડ બેલ્ટ જે છે ને ટુયર્સ છે હવા બારીઓ છે બધી બરાબર અને હા જો અહીંયા જે છે આ બે ક્યુપોલા ફર્નેસીસ છે બે અલગ અલગ બરાબર અને અહીંયા જે છે એ આ ફર્નેસ અત્યારે ચાલુ છે અને એમાંથી આ ભાઈ ઉપરથી સ્લેગ જે છે એ કાઢે છે અને બની ગઈ મેટલ જે છે ને અહીંથી બહાર નીકળશે હા આનાથી તમને વ્યવસ્થિત થોડોક ખ્યાલ આવશે કે જો અહીંયા હા અહીંથી જે છે એ આ મેટલ જે છે એ બહાર નીકળે છે ટેપિંગ હોલ દ્વારા અને અહીંથી જે છે અહીંથી બહાર નીકળી અને જો આવી રીતના આ લેડલની અંદર ભરાઈ જાય પછી આ લેડલ જે છે આખે આખું એને અહીંથી હુક વડે ક્રેન વડે આવી રીતના પકડી અને સીધે સીધું લઈ જવામાં આવે અને જ્યાં પણ આવી રીતનું સેન્ડનું મોલ્ડનું બોક્સ હોય તો બોક્સની અંદર સીધું રેડી દેવામાં આવે એટલું તો આપણને હવે ખ્યાલ આવી જાય છે તો આપણે અત્યારે ક્યુપોલા ફર્નેસ રિલેટેડ જો તમને કંઈ પણ ક્વેશ્ચન્સ કે કંઈ ક્વેરીસ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો અને આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ ઓકે થેન્ક યુ